નમસ્તે, ઓફબીટના શૃંગાર કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। શું આપે ક્યારેય આપના ફેસ પર જાત જાતના અને ભાત ભાતના ફળોથી મસાજ કરવાનું વિચાર્યું છે? જો ના વિચાર્યું હોય તો વિચારવાનું ચાલુ કરી દો। ફળો જેટલા ખાવામાં ફાયદાકારક હોય છે તેટલા ચહેરા પર મસાજ કરવાથી ફળોના ફાયદા હોય છે। ફળોનો વિવિધ પ્રકારના ફેસ પેક માટે પણ ઉપયોગ કરી શકાય છે। આજે અમે આપને એવા જ ફળો વિશે માહિતી આપીશું કે જેને ચહેરા પર ડાયરેક્ટ લગાવીને મસાજ કરી શકાય છે અને તેનો જાદુઈ પ્રભાવ પણ આપના ચહેરા પર તુરંત જ જોવા મળે છે। ચહેરાને લઈને જે કંઈ પણ સમસ્યા છે તે ચહેરા પર ફળો દ્વારા મસાજ કરવાથી દૂર થશે। તો હવે બજારમાં મળતી ક્રીમો વાપરવાનું બંધ કરી દો અને ચહેરા પર ફળોનો મસાજ અજમાવી જુઓ। તો આવો જાણીએ ફેસ પર ફળોના મસાજ કરવાથી સ્કિનને શું ફાયદા થશે। પપૈયામાં ઘણી માત્રામાં સારા એવા એન્ટીઓક્સિડન્ટ હોય છે। ફેસ પર પપૈયાનો પલ્પ લગાવવાથી તમારી ફેસની રંગત વધશે અને ડેડ સ્કિન દૂર થશે, જેનાથી તમારો ફેસ મુલાયમ દેખાવા લાગશે। સાથે જ વ્યક્તિને પિગમેન્ટેશનના દાગ ચહેરા પર પડ્યા હોય તે પણ પપૈયાના પલ્પના મસાજથી દૂર થશે। કેળાનો મસાજ, ક્યારેક કેળાનો ઉપયોગ ફેશિયલ માટે પણ કરવામાં આવે છે। કેળામાં ખૂબ જ પ્રમાણમાં વિટામિન્સ હોય છે જે ચહેરાને સ્કિનના પ્રાણ ઉમેરે છે। આનાથી કાળા ડોટ્સમાં પણ રાહત મળે છે। સાથે જ કેળાની સાથે ચંદન પાવડર મિક્સ કરી મસાજ કરવાથી સ્કિન પર વધુ પડતા બ્લીચના ઉપયોગ કરવાથી અને તાપમાં ચહેરાની સ્કિન બળી ગઈ હોય તેમાં વધુ ફાયદાકારક છે। આ મસાજ કરવાથી ચહેરા પર ઝડપથી નિખાર આવે છે। લીંબુ, લીંબુમાં વિટામિન સી હોય છે। તેના છોતરાથી ચહેરા પર 15 મિનિટ સ્ક્રબ કરવાથી ત્વચા પરથી બ્લેક હેડ્સ નીકળી જાય છે, છિદ્રો જે છે તે નાના થાય છે અને ત્વચા ટાઈટ થાય છે। સાથે જ લીંબુના છોતરાને કોણી, ઘૂંટી અને ઢીંચણના ભાગે ઘસવાથી કાળાશ દૂર થાય છે। જો તમારી ત્વચા સંવેદનશીલ છે તો આનો પ્રયોગ કરવો હિતાવહ નથી। સફરજન, સફરજનનો મસાજ ચહેરા પર ખૂબ જ ફાયદાકારક છે। સફરજનનો નાનો ટુકડો લઈને તેની પેસ્ટ બનાવો અને ત્યાર પછી તેને ફેસ પર લગાવીને મસાજ કરો। થોડીક મિનિટો પછી તેને ધોઈ લો, તમારી ત્વચા બિલકુલ ફ્રેશ થઈ જશે। કેરી, ઉનાળામાં બજારમાં કેરી ખૂબ મળતી હોય છે અને કેરી ખાવાની સાથે સાથે ચહેરા પર પણ તેનો ઉપયોગ કરવાથી ઘણા ફાયદા થાય છે। ફેસ પર કેરીનો રસ લગાવો પછી 5 મિનિટ પછી તેને ધોઈ નાખો। આનાથી ચહેરા પરની જે કરચલી હોય છે તે દૂર થાય છે અને સ્કિન ટાઈટ થાય છે। દાડમ, દાડમનો રસ કરચલી દૂર કરે છે। આ રસ ચહેરાને ગોરો પણ બનાવે છે અને સાથે સાથે ટોનર અને ક્લિન્ઝરનું પણ કામ કરે છે। આ રસને ફેસ પર લગાવીને 5 મિનિટ મસાજ કરો અને પછી ફેસને પાણીથી ધોઈ નાખો। સેતુર, ચહેરા પરની કરચલી દૂર કરવા માટે સેતુરનો રસ પીવો જોઈએ। સેતુરને ફાલસા પણ કહે છે। આનાથી ચહેરામાં ચમક આવશે અને આપ તાજગીનો અનુભવ કરશો। લીલી દ્રાક્ષ, ચહેરા પર લીલી દ્રાક્ષના પલ્પ વડે મસાજ કરવાથી ખૂબ જ ફાયદો થાય છે। લીલી દ્રાક્ષનો ઉપયોગ સ્કિન પર જેલ લગાવવાથી જે બેનિફિટ થાય છે તે બેનિફિટ લીલી દ્રાક્ષના મસાજથી થાય છે। લીલી દ્રાક્ષનો મસાજ ઓઇલી સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક હોય છે। તેનાથી ચહેરા પરનું વધારાનું ઓઇલ દૂર થાય છે અને સાથે જ ચહેરો તાજગી અનુભવે છે। તો દર્શક મિત્રો, ઓફબીટના શૃંગાર કાર્યક્રમમાં ફક્ત આટલું જ। ફરી જવા એક નવા વિષય સાથે મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।